હું છું પંકજ શર્મા. શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું. સમાચાર આવી રહ્યા છે વડોદરાથી. વડોદરાના કરજણમાં રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગી ગઈ. જો કે આ આગ લાગતા લાગતા એક મોટી દુર્ઘટના પણ ટળી ગઈ. પ્રવાસીઓથી ભરેલા S4 કોચ પાસેથી અચાનક ધુમાડો નીકળતા અફરાતફરી મચી. ભુજ બાંદ્રા ટ્રેનમાં S4 કોચ પાસે ધુમાડો જોવા મળતા અધિકારીઓ દોડી આવ્યા હતા. રેલવે કર્મચારીઓની સમય સૂચકતાને કારણે દુર્ઘટના ટળી હતી. કોચમાંથી અચાનક ધુમાડા નીકળતા 15 મિનિટ સુધી સ્ટેશન પર ગાડી રોકવામાં આવી. ટેકનિકલ ખામીને કારણે શોર્ટ સર્કિટ થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. અને હવે વાત હડતાળથી હાલાકીની. ગુજરાતના દરેક વાહન ચાલકો માટે મહત્વના સમાચાર કહી શકાય. ગુજરાતમાં પેટ્રોલના વેચાણમાં અસર નહીં જોવા મળે. જોકે ટ્રક ચાલકોની હડતાળ હજુ પણ જારી છે. ગુજરાતમાં ઈંધણને અસર નહીં પહોંચે. પેટ્રોલિયમ એસોસિએશને ગુજરાત માટે આ સ્પષ્ટતા કરી છે. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત નહીં વર્તાય. પેટ્રોલિયમ એસોસિએશન તરફથી આ ખાતરી આપવામાં આવી છે. પેટ્રોલ ડીઝલની સપ્લાય કરતા ટ્રકો ચાલુ જ રહેશે. ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે, જેમાં ગુજરાત સરકારના સિવિલ સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે. માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય, કોઈ લાઇનો નહીં લાગે અને પ્રજાને કોઈ પેટ્રોલ ડીઝલની તકલીફ નહીં પડે આ હડતાળના કારણે, તેવી અમે પેટ્રોલિયમ ડીલર એસોસિએશન તરફથી પ્રજાને ખાતરી આપીએ છીએ. માટે પ્રજા કોઈ આમાં હેટ્રિક કરીને અને પરેશાન ન થાય એવી અમારી વિનંતી છે. તો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાળ પર ઉતર્યા છે. ત્યારે ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના એક પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત જોવા નહીં મળે. તમામ જગ્યા પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક રહેશે, જેથી લોકોએ પેટ્રોલ પંપ પર લાઇનો લગાવવાની જરૂર નહીં પડે. નવા કાયદાને લઈને તમામ ટ્રક ડ્રાઈવરો જે રીતે કહી શકાય હડતાળ પર ઉતરી ગયા છે, કારણ કે અકસ્માતના સંજોગોમાં 10 વર્ષની સજા અને 5-7 લાખ રૂપિયાનો દંડનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે. ત્યારે અલગ અલગ રાજ્યોની વાત કરવામાં આવે તો પેટ્રોલ પંપો પર પેટ્રોલની લાંબી કતારો લાગી છે, ઈંધણની અછત ઊભી થઈ છે. ત્યારે ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે, ગુજરાતના એક પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની અછત જોવા નહીં મળે. તમામ તેમની જે આવશ્યક ચીજ વસ્તુમાં આવતી તમામ ગાડીઓ ચાલુ રાખવામાં આવશે. તમામ જગ્યા પર પેટ્રોલનો પૂરતો સ્ટોક પેટ્રોલ અને ડીઝલનો રહેશે, જેને લઈને ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત નહીં રહે. જો કે આવશ્યક ચીજ વસ્તુમાં આવતી હોવાને લઈને પેટ્રોલ પંપ ડીઝલ પંપ એસોસિએશનમાં આવેલી તમામ ગાડીઓ યથાવત રહેશે. તેના ડ્રાઈવરો અથવા તેમની ટ્રકો હડતાલમાં નહીં જોડાય, જેને લઈને ગુજરાતમાં લોકોને કહી શકાય કે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરૂર નથી, કારણ કે એસોસિએશને આ નિર્ણય કર્યો છે. તમામ વસ્તુ લોકો સુધી પહોંચે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો મધ્યપ્રદેશમાં પેટ્રોલ પંપ પર વાહનોની કતારો લાગી ગઈ છે. ભોપાલ અને ગ્વાલિયરમાં કતારો લાગેલી જોવા મળી રહી છે. ટ્રક ડ્રાઈવરોની હડતાળને પગલે લોકોમાં એક ભય વ્યાપી ગયો છે કે કદાચ આ પેટ્રોલિયમ ઈંધણની અછત ન સર્જાય. જો ટ્રક ડ્રાઈવરોની હડતાળ યથાવત રહે તો પેટ્રોલ નહીં મળે એવી દહેશત લોકોમાં અત્યારે વ્યાપેલી છે અને તેના કારણે લોકો પેટ્રોલ પંપ પર અત્યારે ધસારો લગાવતા જોવા મળી રહ્યા છે, કતારો લગાવતા દેખાઈ રહ્યા છે. સવારથી જ પેટ્રોલ પંપ પર વાહનોની કતારો છે. જોકે ગુજરાતમાં સ્થિતિ સામાન્ય છે, અન્ય રાજ્યોમાં હાલાકી છે, પણ ગુજરાતમાં અત્યારે સ્થિતિ સામાન્ય છે. ટ્રક ડ્રાઈવરોની હડતાળની અસર શાકભાજીના ભાવ પર થઈ શકે છે. હાલ શાકભાજીની આવક વધતા ભાવ ઓછા છે, પરંતુ જો હડતાળ યથાવત રહેશે તો ભાવ પર અસર થઈ શકે છે. હડતાળ ચાલુ રહે તો ભાવ વધી શકે છે. અમદાવાદ સહિતના શાકભાજીના વેપારીઓ ચિંતિત છે. જો હડતાળ યથાવત રહેશે તો ભાવ વધી શકે છે. વેપારીઓનું કહેવું છે કે હડતાળ નહીં સમેટાય તો ભાવ પર અસર થશે.
હરિયાણાની શરૂઆત જોકે કમોસમી વરસાદથી થઈ હતી અને તેના કારણે શાકભાજીના ભાવ આસમાને હતા. અત્યારે આપ જોઈ શકો છો કે આ શાકભાજી છે ભાવ નીચા આવ્યા છે, પરંતુ હવે ટ્રકોની હડતાલ પણ છે અને તેને અસર છે તે શાકભાજીના ભાવ ઉપર પડે તેવું વેપારીઓનું અનુમાન છે. નટુભાઈ, અત્યારે શાકભાજીના ભાવ શું છે અને તેની અસર? અત્યારે તો ઓછા છે શાકભાજીના ભાવ. લોકલ ગામડાની શાકભાજી આવે છે એના કારણે ઓછા ભાવ છે. ગાજર વટાણા છે 40-30 રૂપિયા કિલો છે. ફુલાવર કોબીજ છે 40-50-60 એ ભાવમાં વેચાય છે. ને ટામેટામાં બી સસ્તું થઈ ગયું છે, મંદી પડી ગઈ છે બધા માલમાં. બધું બહારથી સુરત થી આવતું હોય છે, જ્યાં બોમ્બે થી આવતું હોય છે. અત્યારે લોકલ ગામડાની તો ચાલુ જ છે, પણ બહારનું આવે છે ને એ શાકભાજીના ભાવ વધી જશે બધા. જે રીતે ટ્રકની હડતાલ ચાલી રહી છે ડ્રાઈવરોની અને તેના કારણે સપ્લાય પણ ઠપ થઈ રહી છે અને તેની અસર છે કે શાકભાજી જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ઉપર પડવાનું વેપારીઓનું અનુમાન છે. જો ટ્રકની હડતાલ હજુ પણ યથાવત રહેશે તો આવનારા દિવસોમાં જે શાકભાજીના ભાવ પણ વધી જાય તેવું વેપારીઓ માની રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હિટ એન્ડ રનના નવા નિયમના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાળ જારી છે. ત્યાં સુરતમાં 50% રૂટની સિટી બસો કાર્યરત છે. નવા નિયમના વિરોધમાં બસ ચાલકો પણ વિરોધમાં જોવા મળી રહ્યા છે. શહેરમાં હજુ પણ 50% સિટી બસ ચાલકો હડતાળ પર છે. 50% ચાલકોની હડતાળને પગલે રેલવે સ્ટેશનની બહાર મેળા જેવો માહોલ છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો દેખાઈ રહ્યો છે. ગઈકાલે મેયરે પણ ડ્રાઈવરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તો ટ્રક ચાલકોના આંદોલન વચ્ચે સમજાવટના પણ પ્રયાસો થઈ રહ્યા છે. ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને પહેલ કરી છે. આંદોલન કરતા ટ્રક ચાલકોને સમજાવાશે. એસોસિએશનના પ્રમુખે કહ્યું કે અકસ્માત અંગેનો કાયદો માત્ર ટ્રક ચાલકો માટે નથી. એસોસિએશને ટ્રક ચાલકોને અપીલ કરી છે કે હાલની સ્થિતિએ ગુજરાતમાં 40% ટ્રક ચાલકો આંદોલન કરી રહ્યા છે. અત્યારે ખૂબ જ નાજુક પરિસ્થિતિ થઈ ગઈ છે. સરકાર આ બાબતની ચોખવટ કરે તો ચાલકોને એક શંકા એમના મનમાં છે એનું નિરાકરણ થાય અને એ લોકોને એમ થાય કે એની અંદર એ લોકોને એમની જે ગેરસમજ છે દૂર થઈ જાય. આ કોઈ કાયદો છે એ માત્ર ટ્રક ચાલકો ઉપર નથી, આ તો સ્કૂટર વાહન કોઈ બી જાતના વાહનો ચલાવતા ઉપર કાયદો છે. અને એમાંય ખાસ કરીને ફેટલ કેસીસ અને એમાં ફેટલ કેસ કરીને લોકો ભાગી જાય એના માટે છે. બાકી તો આનું સામાન્ય અકસ્માતનું પ્રાવધાન હતું એ તો પહેલા પણ કાયદામાં હતું ને આજે પણ છે. એટલે નવી આચારસંહિતા લોકો લાવ્યા છે એની અંદર નવી કલમના ઉમેરાથી ડ્રાઈવરોને કંઈક થોડી ગેરસમજ થઈ હશે કાં તો પૂરેપૂરી સમજ નહીં મળી હોય એ સમજાવવાનો હું તમારા બધાના માધ્યમોથી આ પ્રયત્ન કરું છું. તો હડતાળની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી ટ્રક ચાલકો નવા નિયમ અંગે અસમંજસમાં છે. હિટ એન્ડ રનની વ્યાખ્યાથી અસમંજસમાં છે. ટ્રક ચાલકોને સમજણ આપવા માટે અમારા પ્રયાસો જારી છે. એટલે અમે બધાને સમજાવ્યું છે, અમે અમારે બધાને સર્ક્યુલેટ બી કર્યું છે કે તમારે કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ થાય તો નજીકના પોલીસ સ્ટેશન, કોર્ટ કે મેજિસ્ટ્રેટ પાસે જઈને તમે કહી શકો છો કે અહીંયા અકસ્માત થયો છે, જેથી કરીને તમે એક હિટ એન્ડ રન વાળી કેટેગરીમાં ના આવો અને તમારી ઉપર આ કલમ લાગુ ના પડે. તો હિટ એન્ડ રનના નવા કાયદાને લઈને રાજ્યભરના રોડ પર થંભી ગયા ટ્રકના પૈડા. કેન્દ્ર સરકારના અકસ્માતના કાયદાનો વિરોધનો પડઘો ગુજરાતમાં પડ્યો. વહેલી સવારથી જ ગુજરાતમાં ઠેર ઠેર ડ્રાઈવરોની હડતાલ જોવા મળી. સુરત, રાજકોટ, મહેસાણા, ગીર સોમનાથ, નવસારી સહિતના કેટલાક વિસ્તારોમાં ટ્રક અને બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા, જેના કારણે શહેરમાં હજારો ટ્રકોના પૈડા થંભી ગયા. તો ખેડા જિલ્લામાં ખેડા ઇન્દોર અમદાવાદ હાઈવે પર ચક્કા જામ કર્યો. ખેડા પાસેના નેશનલ હાઈવે પર ટ્રક ચાલકોએ ટ્રકો થંભાવી વિરોધ કર્યો. કાયદા અને સજાના કારણે સૂત્રોચ્ચાર કરી કાયદો સુધારો અથવા તો પાછો ખેંચવાની માંગ કરી છે. ટ્રક ચાલકો દ્વારા હાઈવેની સાઈડમાં ટ્રક થંભાવી દઈ ટાયરો સળગાવી ઉગ્ર વિરોધ કરાયો. રોડ પર ટ્રકના ચક્કા જામ સાથે પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી.
તો ખેડાના કનેરા ગામ પાસે પણ ડ્રાઈવરોએ દેખાવ કર્યો હતો. આ બાજુ નવસારીમાં ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા. 2000થી વધુ ટ્રક ડ્રાઈવરોની હડતાલથી લોકોને હાલાકી ભોગવવી પડી. ચીખલી વાંસદા હાઈવે બંધ કરાયો. હાઈવે પર ચક્કા જામ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી. જ્યાં સુધી કાયદો રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો સુરતના હજીરા હાઈવે પણ થંભી ગયો. હજારોની સંખ્યામાં ટ્રકના પૈડા થંભી ગયા. મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરો હડતાલમાં જોડાયા. મહેસાણાના ખેરાલુના વૃંદાવન ચોકડી પર દેખાવ જોવા મળ્યા. ખાનગી વાહનોના ચાલકોએ રસ્તા બ્લોક કર્યા. વાહન ચાલકોએ ટાયરો સળગાવી રસ્તા બ્લોક કર્યા. અંબાજી અને વિસનગર સિદ્ધપુર ચોકડી અમદાવાદના વાહનો અટવાયા. પોલીસના બેરિકેડથી આડાશ કરી રસ્તા રોકાયા. ગીર સોમનાથથી પણ એક સમાન દ્રશ્યો જોવા મળ્યા. વેરાવળ કોડીનાર હાઈવે નજીક ટ્રકો ખડકાયા. ટ્રક ચાલકોએ વિરોધ કરતા રસ્તા પર ટ્રકનો ખડકલો જોવા મળ્યો. દાહોદમાં ટ્રક હડતાલની અસર જોવા મળી. દાહોદ જિલ્લામાં ટ્રક ચાલકો દ્વારા કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન. દાહોદ ચિત્તોડગઢ નેશનલ હાઈવે ચક્કા જામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રસ્તા વચ્ચે વાહનો પાર્ક કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ટ્રક ચાલકો જ નહીં, સુરતમાં BRTS અને સિટી બસ ચાલકો પણ હડતાલમાં જોડાયા. 3 દિવસ સુરતની BRTS નહીં દોડે, જેના કારણે દરરોજ હજારો મુસાફરોને ખાનગી વાહનોમાં જવાની ફરજ પડી. બુટલેગરો બન્યા છે બેફામ અને નથી રહ્યો કાયદાનો ડર. ભાવનગરમાં બુટલેગરો બેફામ બન્યા છે. ભાજપ નેતાને ધમકી આપી છે. ભાજપ મહિલા કોર્પોરેટરને મારી નાખવાની ધમકી આપી. ઘરે આવી કોર્પોરેટર અને પતિને ધમકી આપી હતી. ઘરે આવીને ધમકી આપતો એક વિડીયો પણ સામે આવ્યો છે. કોર્પોરેટર સેજલબેન ગોહિલે ફરિયાદ પણ નોંધાવી છે. બુટલેગરે ઘર પર પથ્થરમારો પણ કર્યો એવું સેજલબેનનું કહેવું છે. કુંભારવાડા મિલની ચાલી નજીક રહેતા અને વડવા બ વોર્ડના નગરસેવક છે સેજલબેન. બે 1 વાગ્યામાં